વલસાડ ખાતે છેલ્લા 5 દિવસથી આરટીઓ દ્વારા વેન ચાલકો તેમજ રિક્ષા ચાલકો દ્વારા સ્કૂલ પર બાળકો લઈ જવા અને મૂકવા આવતા દરમિયાન કડક કાર્યવાહી કરતા વેન ચાલકોએ આરટીઓની કાર્યવાહીનો વિરોધ કરી હડતાળ પર ઉતરી જતા વાલીઓ અને બાળકોની હાલત કફોડી બની જવા પામી હતી. સ્કૂલ વેન ચાલકોના જણાવ્યા અનુસાર આરટીઓ દ્વારા અમારા મન ફાવે તેમ ગમે ત્યાં ગાડીઓ રોકીને કડક કાર્યવાહી કરવામાં આવે છે. વલસાડમાં મોટા ભાગના વાલીઓ નોકરિયાત હોવાથી તેઓ એક જિમ્મેદાર વેન ચાલકને બાળક સોંપે છે અને તેઓથી બાળકને સ્કૂલ પર લઈ જવા અને લાવવા સમય રહેતો નથી, જેથી અમે આ કામગીરી કરીએ છીએ અને આજે આરટીઓ દ્વારા અમારા મન ફાવે તેમ ગમે ત્યાં ગાડીઓ રોકીને કડક કાર્યવાહી કરવામાં આવે છે. આરટીઓ આ સંદર્ભે કોઈ રસ્તો કાઢે તેવી માંગણી વેન ચાલકોએ કરી હતી. યુસુફભાઈ કાઝી, આજે ત્યાં હડતાળ રાખવામાં આવી, શા માટે હડતાળ રાખવામાં આવી છે? સ્કૂલ વર્દીવાળાઓને જે આરટીઓ તરફથી હેરાનગતિ કરવામાં આવે છે તો તેના માટે આ હડતાળ પાડવામાં આવી છે. અમે કંઈ એવો ખોટો ધંધો નથી કરતા. અમે છોકરાઓને સ્કૂલે ભણવા લઈ જઈએ છીએ અને સ્કૂલે છૂટ્યા પછી ત્યાંથી લાવવાનું કામ, એટલે કે જે વાલીઓનું કામ હોય તે અમે લોકો કરીએ છીએ. તે છતાં પણ જે અમને છેલ્લા 4-5 દિવસોથી આરટીઓ સાહેબ તરફથી જે અમને હેરાન કરવામાં આવે છે, સ્કૂલો પર 4-4, 5-5 ગાડી લઈને દોડી આવીને ને અમને ચાલુ વાનમાં ઊભી રાખીને રસ્તા પર અથવા અમારી સ્કૂલ વેન પછાડી દોડીને બી રસ્તા પર અટકાવીને અથવા સ્કૂલ પર છોકરાઓ છૂટેલા હોય ને તે ટાઈમે દોડાદોડી કરીને પણ અમને પકડ્યા છે. અમારું એવું કહેવું કે આવું ચાલતું રહેશે તો કોઈ છોકરાને કોઈ એક્સિડન્ટ નહીં બને ને કોઈ છોકરું કોઈ મુશ્કેલીમાં નહીં મૂકે, એટલા માટે અમે આ હડતાળ પાડીએ છીએ. અને લઈને બાળકો પર કઈ રીતની અસર પડે છે? બાળકો પર તો સ્વાભાવિક છે કે આજે દરેકે દરેક મા બાપ જે છે તે છોકરાઓને સ્કૂલ વેનમાં એટલા માટે મોકલાવે છે કે દરેકે દરેક મા બાપ સ્કૂલોમાં ભણાવે છે છોકરાઓને, એ નોકરી કરે છે, તેના છોકરાને કોઈ તકલીફ નહીં પડે. એ લોકો જવાબદાર વ્યક્તિને છોકરાઓ સોંપે છે. અમે તમામે તમામ અહીંયા જે છે તે લોકો પર મા બાપને વિશ્વાસ છે તો જ અમારી ગાડીઓમાં છોકરાઓ મોકલાવે છે. જો અમે નહીં જઈશું તો મા બાપ કેટલા દિવસ સ્કૂલ પર રજા પાડશે? એ લોકોની નોકરી પર રજા પાડશે અને છોકરાઓને સ્કૂલે નહીં મોકલાવશે. એટલે છોકરાઓના ભણતર પર અસર થાય છે. અમે પણ એવું નથી ઈચ્છતા કે છોકરાઓનું ભણતર બગડે, એ લોકોનું ભવિષ્ય બગડે. અમે એવું ઈચ્છીએ કે અમને પણ શાંતિથી ચાલવા દે. આજે ઇલીગલ કામ કરવામાં જો આવે તો ઘણી બધી એવી ગાડીઓ ચાલે છે કે જેમાં ઇલીગલ થાય જ છે, આરટીઓના નિયમ વિરુદ્ધ કારણ કે થાય છે, પણ તે છતાં પણ સ્કૂલ વર્દીવાલાને અમને ન હેરાન કરે એવી અમારી નમ્ર અરજી છે. મારું નામ મુકેશ તલદત ભાવસર છે. મને આખો વલસાડ પરિણામી રિક્ષાવાળાથી ઓળખે છે. હું છેલ્લા 40 વર્ષથી આ સ્કૂલની વડી બજાવું છું. આજે મારી 65 વર્ષની ઉંમર થઈ છે. આવું તો ચાલતું રહેશે તો મને રોજીરોટી કોણ આપશે? એકવાર આવી રીતે મિટિંગ થયેલી અને આઈટીઓ સાહેબે અમને 14 છોકરાની પરમિશન આપેલી તો અમારું એમ કહેવું છે કે 14 છોકરા ભરવાની પરમિશન આપો અને જરૂરી કાગળિયા અમે તમને રજૂ કરી શકીએ. પછી જો તમે અવનવું કરતા રહેશો તો મને નોકરી કોણ આપશે? આજે હડતાળ પાડવાનું કારણ છે, હડતાળ પાડવાનું કારણ એ છે કે અમને એવી ખબર પડી છે કે સ્કૂલમાં 10 છોકરાનો બી મહેમાન આપ્યા છે, ખાલી વેનમાં બી મહેમાન આપ્યા છે. એટલે અમારા વેનવાળા ભાઈઓનું કહેવું છે કે આપણે એક દિવસની હડતાળ પાડીએ સ્વૈચ્છિક, કે જેથી આઈટીઓ સાહેબને ખબર પડે કે અમે જ્યાં કંઈ બી કરતા છે એમાં અમે જ્યાં ત્યાં સુધારો કરી શકીએ. હડતાળને લઈને બાળકો પર કેવી અસર પડશે? હડતાળને લઈને બાળકો પર કેવી અસર પડશે? બાળકોમાં તો પ્રોબ્લેમ એ આજની તારીખમાં કોઈ બી જગ્યા પેરેન્ટ લોકોને ડેઇલી વેજીસ પર નોકરી કરતા હોય છે અને આવી રીતે ચાલતું હશે ને જો અચોક્કસ સમય જો અટલ પડે તો એ મા બાપ પેરેન્ટ લોકોને સ્કૂલમાં લાવવા લઈ જવાની તકલીફ પડે અને સ્કૂલ છૂટે ત્યારે હાલના સંજોગોમાં કોન્વેન્ટ સ્કૂલ પર અમે વડી બજાવીએ છીએ કે મેઇન રોડ પર અમારે ગાડી ઊભી રાખવી પડે છે, પાછળ દરવાજો બંધ છે, અમારે ટ્રાફિકને બી સાચવવું પડે છે અને એ છોકરાનું બેગનું વજન ઓછામાં ઓછું 8-10 કિલો વજન હોય છે કે જેથી છોકરાની 10 જણી બેગ અમે કેવી રીતે ઉચકીએ.